નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે ફરી એકવાર આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સની અંદર વિષયનામાના મૂળ તત્વ સેકન્ડ ભાગની અંદર ચેપ્ટર છે આપણું નવ નંબરનું ચેપ્ટર બિન વેપારી સંસ્થાના હિસાબો એના વિશે આપણે અભ્યાસ કરવાની માટે જઈ રહ્યા છે તો મિત્રો તમે વિડીયો ધ્યાનથી જોશો આજનો આપણો જે ટોપિક છે એની અંદર બિન વેપારી સંસ્થાના જે આપણે હિસાબો જોવાના છે તો એમાં કેટલાક આપણે કહીએ કે પારિભાષિક શબ્દો કે એની સાથે સંકળાયેલ એવી વિશિષ્ટ બાબતો એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો સૌપ્રથમ જે આપણો પહેલો શબ્દ છે એને મૂડી ભંડોળ મૂડી ફંડ કે કાયમી ફંડ તરીકે ઓળખવામાં આવે છે આ એક જ શબ્દ છે જેના ત્રણ નામ છે તો મિત્રો એક્ઝામ્પલની અંદર આ શબ્દ આવે છે હવે જ્યારે ખાસ હેતુ માટેના ફંડ સિવાયની સંસ્થાને મળેલી જે કંઈ પણ આવકો હોય એમાં કહી તો કે મૂડી આવકો અથવા મૂડીકૃત કરેલ રકમો એ આ મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે મિત્રો આ મૂડી ભંડોળ કે મૂડી ફંડ છે પાકા સરવૈયા આપણે જો આ એક ચેપ્ટરની અંદર જે પાકો સરવૈયા બનાવવામાં આવે છે એમાં જવાબદારી બાજુ મૂડી ભંડોળ દર્શાવવામાં આવતું હોય છે એની અંદર ઉપજ ખર્ચ ખાતેથી જો માની લો કે ઉપજનો ખર્ચ કરતાં વધારો મળે છે તો આપણે મૂડી ભંડોળની અંદર એને ઉમેરવાનું છે પ્લસ કરીશું અને ઉપજનો ખર્ચ કરતાં વધારો એ મૂડીભંડોળમાંથી આપણે બાદ કરવાનો હોય છે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઉપજનો ખર્ચ કરતાં વધારો અને અહીં છે ખર્ચનો ઉપજ કરતાં વધારો આવે તો આપણે એને માઇનસ કરવાનું હોય છે તો આ રીતે આ મૂડી ભંડોળ એ પાકા સરવૈયામાં સૌપ્રથમ ત્યાં જવાબદારી બાજુ હોય છે અને એની અંદર આ વિગતોનો આપણે સમાવેશ કરવાનો હોય છે તો આ રીતે મૂડી ભંડોળ શબ્દ આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો એ છે લવાજમ કે સભાસદ ફી કે સભ્ય ફી આમાંથી કોઈ પણ શબ્દ તમને આપવામાં આવે તો સંસ્થા એ તેમના સભ્યો પાસેથી જ એમનું સભ્યપદ ચાલુ રાખવાને માટે દર વર્ષે નિયમિત રીતે નિયત કરેલ એટલે કે નક્કી કરેલ જે લવાજમ કે સભ્ય ફી કે સભાસદ ફી આ બીજો શબ્દ છે એનો લવાજમ ઘણી વખત આપણને લવાજમ શબ્દ આપે છે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે એ જ સભ્ય ફી કે સભાસદ ફી છે તો એ જે એમની પાસેથી વસૂલ કરવામાં આવે છે લેવામાં આવે છે એને આ લવાજમ કે સભ્ય ફી તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે પણ સભ્યપદ મેળવવું હોય ત્યારે રીતે સભ્યો પાસેથી એ ફી લેવામાં આવે છે સંસ્થા માટે આવકનું એ મુખ્ય સાધન છે અને આ આવકને મહેસૂલી આવક ગણવામાં આવે છે અને મહેસૂલી આવક ગણીને એને ક્યાં દર્શાવવામાં આવે છે તો ઉપજ ખર્ચ ખાતાની ઉપજ બાજુએ એ દર્શાવવામાં આવે છે હવે મિત્રો મહેસૂલી આવક કોને કહેવાય તો કે મહેસૂલી આવક એટલે એવી આવક કે જે આપણને નિયમિત રીતે પ્રાપ્ત થતી હોય નિયમિત કાયમ આપણને વારંવાર મળતી હોય તે મહેસૂલી આવક કહેવાય એ જ રીતે જો મૂડી આવકની આપણે વાત કરીએ તો મૂડી આવક એવી છે કે જે આપણને કોઈક જ વાર પ્રાપ્ત થાય વરસમાં કદાચ એકાદ વાર પ્રાપ્ત થઈ શકે તો એ મૂડી આવક કહેવાય એ જ રીતે આપણે સાથે આ શબ્દ પણ જોઈ લઈએ કે મૂડી ખર્ચ મૂડી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે વરસમાં કોઈક વાર કરવો પડે આપણે તો એ મૂડી ખર્ચ કહેવાય એ જ રીતે મહેસૂલી ખર્ચ એટલે જે નિયમિત રેગ્યુલર આપણે ચૂકવવો પડે તો એ મહેસૂલી ખર્ચની અંદર આવે છે હવે આપણે જે શબ્દો જોવાના છે એ છે દાખલ ફી કે પ્રવેશ ફી તો આવી સંસ્થામાં જ્યારે નવો સભ્ય એ પ્રવેશ મેળવે છે એ જે સંસ્થા છે એ સંસ્થાની અંદર એ સભ્ય પદ પ્રાપ્ત કરે છે તો જ્યારે એ દાખલ થાય છે તો એની પાસે દાખલ ફી કે પ્રવેશ ફી ભરવાની હોય છે અને જે કાંઈ સંસ્થાના નિયમો હશે તે નિયમો પ્રમાણે એની પ્રવેશ ફીની આવક એ નિયમ પ્રમાણે એ આવકને મૂડી આવક અથવા તો મહેસૂલી આવક તરીકે ગણવામાં આવે છે એટલે આપણને એક્ઝામ્પલમાં જે સૂચના આપી હશે તે પ્રમાણે આપણે એને કાઉન્ટ કરવાની છે જો મૂડી આવકમાં ગણવા જેવું હોય તો મૂડી આવકમાં લેવાનું અથવા તો આપણે એને મહેસૂલી આવકની અંદર લઈ શકીએ ક્યારેક સૂચના મુજબ પ્રવેશ ફીની અમુક ભાગની રકમ એ મૂડી આવક તરીકે અને અમુક ભાગની મહેસૂલી આવક તરીકે આપણને ગણવાની હોય છે એમાં આપણને કહેવામાં આવ્યું હોય કે દાખલ ફી તો પચાસ ટકા મૂડીકૃત કરો અને પ તો બાકીની આપણે પચાસ ટકાએ મહેસૂલી ગણવાની હોય અને પચાસ ટકાએ મૂડી આવક ગણવાની હોય છે એ રીતે જે પ્રમાણે સૂચના આપવામાં આવી હશે એને ધ્યાનમાં આપણે લેવું પડશે જો કોઈ પણ પ્રકારની સૂચના જ ન આપી હોય તો એ સમયે પ્રવેશ ફીની આવકને આપણે મહેસૂલી આવક તરીકે ગણવાની છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછીનો શબ્દ છે આજીવન સભ્ય ફી તો જે આપણે જોઈએ કે સભ્યો છે એ દર વર્ષે સંસ્થાને જે ફી ચૂકવવાની હોય છે એમણે એ ચૂકવે છે એના બદલે સંસ્થાએ નક્કી કરેલી રકમ જો એકસાથે ચૂકવી દેવામાં આવે અને એ ટ્રસ્ટનું કે એ સંસ્થાનું આજીવન સભ્યપદ તેઓ પ્રાપ્ત કરી શકે છે મેળવી શકે છે એટલે સભ્ય ફી આખા જીવ આજીવન એટલે કે આખા જ્યાં સુધી તેઓ એ જીવિત રહેશે ત્યાં સુધી એ સંસ્થાનું સભ્યપદ તેઓ પ્રાપ્ત કરી શકશે તો એક સાથે આ રીતે સભ્ય સભ્યપદની ફી ચૂકવી દેવામાં આવતી હોય છે અન્ય કોઈ પણ સૂચના ન હોય તો આજીવન સભ્ય ફીને મૂડી આવક ગણીને પાકા સરવૈયામાં મૂડી ભંડોળની અંદર ઉમેરવામાં આવે છે જે જવાબદારી બાજુ દર્શાવવામાં આવતું હોય છે જો સૂચનાનો આપવામાં આવી હોય એ સમયે ત્યાર પછી આગળનો શબ્દ છે દાન કે એને આપણે કહીએ છીએ સખાવત જો કદાચ તમને એક્ઝામ્પલમાં સખાવત શબ્દ આપે તો સખાવત એ બીજું કશું નથી પણ એ દાન છે તો દાનની આવક છે એને પણ મૂડી આવક ગણીને મૂડી ભંડોળની અંદર ઉમેરવામાં આવે છે સંસ્થાને નિયમિત દાન મળે જો નિયમિત દાન રેગ્યુલર મળતું હોય તેને મહેસૂલી આવક ગણીને આપણે ઉપજ ખર્ચ ખાતાની અંદર ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે અને જો સંસ્થાને ક્યારેક જ કોઈક જ વખત દાન મળ્યું હોય તો એ અંગે અને જો દાન માટે કોઈ સૂચના જ ન આપેલ હોય તો દાનની આવકને આપણે મૂડી આવક ગણીને પાકા સરવૈયાની અંદર મૂડી ભંડોળની અંદર એને ઉમેરવાની હોય છે પ્લસ કરવાની રહેશે તો આ રીતે એક્ઝામ્પલમાં સૂચના આપશે તે પ્રમાણે આપણે ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો પછી પાછળથી વિડીયોની અંદર સમજવાના છે એ રીતે કીધું તેમ કે દાન કે સખાવત છે તો એને સૂચના ન આપેલ હોય તો આપણે મૂડી આવક ગણવાની છે અને જો નિયમિત મળતી હોય તો ઉપજ ખર્ચ ખાતાની અંદર આપણે મહેસૂલી આવક તરીકે નોંધ કરવાની છે જો માની લો કે કોઈ ચોક્કસ હેતુ માટે જ દાન મળ્યું હોય કે રમતગમતના સાધનો ખરીદવા માટે દાન મળ્યું છે ચોક્કસ હેતુ માટે દાન મળ્યું છે તો એ સમયે એને મૂડી આવક ગણીને પાકા સરવૈયાની અંદર જવાબદારી બાજુ બતાવવાનું છે પરંતુ ત્યારે આપણે મૂડી ભંડોળમાં એને પ્લસ કરવાનું નથી પરંતુ એને અલગ ચોક્કસ ફંડ ખાતે દર્શાવવામાં આવે છે જવાબદારી બાજુ ત્યાર પછી આગળનો શબ્દ છે ખાસ હેતુ માટે દાન તો ખાસ હેતુ માટે દાન જો મળેલ હોય દાન કે સખાવત આપણને મળેલ હોય તો એનો ઉપયોગ જે હેતુ માટે કરવાનો કહેવામાં આવ્યો હોય એ જ હેતુ માટે એનો ઉપયોગ કરવાનો હોય છે એ પૈસાનો ઉપયોગ એ જ હેતુ માટે કરવાનો હોય જેમ કે ઇનામ ફંડ કે ઇનામ માટેના સાધનો ખરીદવા માટે દાન મળ્યું છે તો એ દાનનો ઉપયોગ આપણે ફક્ત ઇનામ ના જે સાધનો છે કે ઇનામ વિતરણ કરવાનું છે એના માટે જ આપણે દાનનો ઉપયોગ કરવાનો હોય છે આ પ્રકારની દાનની રકમ પાકા સર્વૈયામાં મૂડી ભંડોળમાં નહીં ઉમેરતા એને જવાબદારી બાજુ ચોક્કસ ફંડ ખાતે અલગથી દર્શાવવામાં આવે છે અને આ અંગે જ્યારે કોઈ ખર્ચ કરવામાં આવે છે ત્યારે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવવામાં આવતો નથી પરંતુ પાકા સર્વૈયામાં જવાબદારી બાજુ જે તે ફંડમાંથી એને બાદ કરવામાં આવે છે એટલે જે ફંડ ત્યાં આપણે પાકા સરવૈયામાં દર્શાવ્યું છે લો કે ઇનામી ફંડ તો એમાંથી એને લગતો જે કંઈ પણ ખર્ચ હશે ઇનામ માટેનો જે ખર્ચ હશે તો એ અહીંથી માઇનસ કરીને દર્શાવવામાં આવે છે એ રીતે એની આપણે રકમની ગણતરી કરવાની છે ઉપજ ખર્ચ ખાતામાં એ સમયે લખવાનું નથી ત્યાર પછી આગળના શબ્દની વાત કરીએ તો એ છે વારસો મિત્રો જ્યારે કેટલીક વ્યક્તિઓ જે આપણે કહીએ છીએ કે વસિયતનામું કે વ્હીલ દ્વારા તેમની મિલકત સંસ્થાને વારસામાં આપે છે ત્યારે સંસ્થા માટે તે રકમ એ મૂડી આવક તરીકે મૂડીભંડોળની અંદર દર્શાવવામાં આવે છે એટલે વારસો એવો શબ્દ આપે તો એ સમયે આપણે એને મૂડી ભંડોળની અંદર પ્લસ કરવાનું રહેશે ત્યાર પછીનો શબ્દ છે લોકરનું ભાડું હવે લોકરનું જે ભાડું છે તો ક્લબ કે એ જે સંસ્થા છે એના જે સભ્યો છે એ સભ્યો કેટલાક રમતગમતના સાધનો છે કે એમના કપડાંની જોડ છે કે અન્ય કોઈ પણ સામાન એ વ્યવસ્થિત અને સુરક્ષિત રાખી શકે તે માટે એમને લોકર કે ખાના પૂરા પાડવામાં આવે છે સંસ્થા વતી કે ક્લબ વતી તો સભ્યો તેમનો સામાન આ લોકરની અંદર રાખી શકે છે હવે આ સગવડ જે ક્લબ મારફતે એમને પૂરી પાડવામાં આવે છે કે સંસ્થા માટે મારફતે પૂરી પાડવામાં આવે તો એ સંસ્થા એ સભ્ય પાસેથી ભાડું વસૂલ કરે છે જેને લોકરનું ભાડું તરીકે ઓળખવામાં આવે છે અને આ લોકરનું ભાડું એ સંસ્થા માટે ઉપજ છે કેમ કે તેઓ એમની પાસેથી પૈસા વસૂલ કરે છે એટલે સંસ્થા માટે એ ઉપજ બનતી હોય છે તો આ રીતે મિત્રો આ બિન આપણે જે ચેપ્ટર જોઈ ગયા છે બિન વેપારી સંસ્થાના હિસાબો તો એની અંદર આ કેટલાક શબ્દ જે આપણા માટે અગત્યના છે નવા છે જેને આપણે સમજૂતી અહીં મેળવી ચૂક્યા છે તમને વિડીયો ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો થેન્ક યુ